हेलो फ्रेंड्स, शीतल्स रेसिपी में आपनो स्वागत छे। हूँ छू शीतल। आजनी रेसिपी स्टार्ट करता पहला अमारा वीडियो ने लाइक कमेंट शेयर करो अने सब्सक्राइब करी त्यारबाद तेनु बाजू में जे बेल आइकन छे तेने जरूरथी प्रेस करो। तो चलो रेसिपी स्टार्ट करिए। आजे आपणे बनावीशुं टेस्टी अने हेल्धी एवी डिलिशियस पालक मकाई चीजी सैंडविच। पालक मकाईनी सैंडविच बनावा माटेनी सामग्री जोई लईए। एक वाटको झीणी समारेली पालक लेशुं, एक वाटको मीठू नाखीने बाफेली मकाई लेशुं, थोड़ी धाणा भाजी लीधी छे, लसण क्रश करेलું લીધું છે। અહીંયા મેં લસણનું પ્રમાણ વધારે રાખેલું છે જેથી આપણને ગાર્લિક બ્રેડ જેવો ટેસ્ટ આવે। ટોટલ 20-25 કળી લસણની લઈ તેને ક્રશ કરી લીધી છે। કેપ્સિકમ અને લીલા મરચાં લેશું। અહીંયા મેં 2 નંગ લીલા મરચાં લીધા છે તીખાશ માટે। થોડું બટર લેશું, લીલી ચટણી લીધી છે। ફ્રેન્ડ્સ, આ લીલી ચટણી છે એ ખાસ લેજો, તેનાથી જ આ સેન્ડવિચનો ટેસ્ટ એકદમ સરસ આવશે। આ ચટણી છે એ ફુદીનાની લેવાની છે। ફુદીનો, સિંગદાણા, મીઠું અને લીંબુ આ નાખીને બનાવેલી છે। 3 ચમચી એ લેશું, ટોમેટો કેચઅપ લેશું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લીધા છે, મરી પાવડર, મીઠું અને સંચળ। મીઠું અને સંચળ બેયનો યુઝ કરવાની છું હું, તમે ખાલી મીઠું પણ લઈ શકો છો। 2 ચીઝ ક્યુબ લેશું અને બ્રેડ। આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સની ડિટેલ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાં જોઈ શકો છો। સૌથી પહેલાં આપણે એક બાઉલ લેશું, તેની અંદર ઝીણી સમારેલી પાલક લઈ લેશું, મકાઈના દાણા એડ કરશું, થોડી ધાણા ભાજી લીધી છે એ પણ એડ કરી દેશું, કેપ્સિકમ અને લીલા મરચાં લીધા છે એ પણ એડ કરી દઈએ, હવે આપણે આ મિશ્રણની અંદર 3 ચમચી જે લીલી ચટણી બનાવેલી છે એ એડ કરી દેશું। આપણે ચટણી છે એ બહુ લૂઝ નહીં રાખીએ, આ રીતની રાખશું, કેમ કે આ મિશ્રણને આપણે બહુ લૂઝ નથી રાખવાનું, બ્રેડ પર જ્યારે લાગે એ રીતે રાખવાનું છે। હવે આપણે લસણ લઈ લેશું, લસણ અને બટરથી એકદમ ગાર્લિક બ્રેડ જેવો ટેસ્ટ આવશે। બટર લઈ લેશું, હવે બધા મસાલા કરી દઈએ। ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લીધા છે જે બિલકુલ ઓપ્શનલ છે, મરી પાવડર લેશું, થોડું મીઠું લેશું અને થોડું સંચળ પાવડર એડ કરશું, થોડું અહીંયા સંચળ પાવડર લઈશ। સંચળ પાવડરથી સેન્ડવિચનો ટેસ્ટ સરસ લાગશે। આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ, બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરીએ, તેના માટે બ્રેડ લેશું। બ્રેડ પર આપણે સોસ લગાવશું, તમે સોસની જગ્યાએ જે ગ્રીન ચટણી બનાવેલી છે એ પણ લગાડી શકો છો, બટર પણ લગાવી શકાય છે। હું અત્યારે અહીંયા સોસ લગાવી રહી છું, બાળકો છે એને સોસનો ટેસ્ટ વધારે પસંદ હોય છે, અને બાળકો છે એ પાલક અને આ બધી વસ્તુ છે એ એમનામ જ નથી ખાતા, તો આ રીતે જો તમે સેન્ડવિચ બનાવીને આપશો તો એકદમ ફટાફટ ખાઈ લેશે। આ જ રીતે આપણે બીજી સાઈડ પણ લગાવીએ, બીજી સ્લાઈસ પર પણ સોસ લગાવાઈ ગયો છે। આ જ રીતે આપણે બીજી સેન્ડવિચ લઈ લઈએ, તેના માટે એક સ્લાઈસ ઉપર હું ટોમેટો કેચઅપ લગાવીશ અને બીજી સ્લાઈસ પર ચટણી લગાવીને બતાવીશ।
આ રીતે ગ્રીન ચટણીવાળું પણ સરસ લાગે છે। હવે આપણે આ સ્ટફિંગ તૈયાર કરેલું છે એ રાખી દેશું। હવે આપણે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે સ્પ્રિંકલ કરી દેશું। ઉપર થોડું ચીઝ લઈએ। બીજી સ્લાઇસ છે તેની ઉપર રાખી દેશું। આજે અહીંયા હું બંને રીતે તમને સેન્ડવિચ બતાવીશ। આપણે અહીંયા ગ્રીલ્ડ સેન્ડવિચ બનાવશું અને નોનસ્ટિક પેનની અંદર પણ બનાવશું। સૌથી પહેલાં આપણે સેન્ડવિચ મશીન લઈ લઈએ। સેન્ડવિચ પર થોડું બટર લગાવશું। આપણે બંને સાઈડ બટર લગાવવાનું છે। આ સેન્ડવિચને આપણે થવા દેશું। સેન્ડવિચ થઈ ગઈ છે, આપણે પ્લેટની અંદર લઈ લેશું। હવે આપણે નોનસ્ટિક પેનની અંદર સેન્ડવિચ બનાવશું। તેના માટે સોસ લગાવી લેશું। આ જ રીતે બીજી સ્લાઇસ પણ તેના પર પણ સોસ લગાવી લઈએ। થોડું સ્ટફિંગ મૂકશું। ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે સ્પ્રિંકલ કરી દઈએ અને ચીઝ લઈ લેશું। હવે આ બીજી બ્રેડથી કવર કરી લઈએ। આ સેન્ડવિચને હું ઘીમાં શેકવાની છું, તો હવે આપણે પેનની અંદર થોડું ઘી મૂકી દેશું। પેનની અંદર આપણે થોડું ઘી મૂકી દેશું। ઘીને ગરમ થવા દઈએ। ઘી ગરમ થઈ ગયું છે, સેન્ડવિચને મૂકી દેશું। થોડું ઉપરથી પણ ઘી લગાવશું। તમે અહીંયા બટરમાં પણ શેકી શકો છો। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને 2-3 મિનિટ માટે આ સેન્ડવિચને આપણે થવા દેશું। 2 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ। આપણે સેન્ડવિચને બીજી બાજુ પણ
થવા દેશું, ઉપરથી ઢાંકણ ઢાંકી દેશું, 2 મિનિટ બીજી સાઈડ પણ થવા દઈએ. બીજી બાજુ પણ સેન્ડવિચ એકદમ સરસ થઈ ગઈ છે, પ્લેટમાં કાઢી લેશું. સેન્ડવિચ સર્વ થઈ ગઈ છે, ઉપરથી થોડું ચીઝથી ગાર્નિશ કરીશું. તો રેડી છે ટેસ્ટી અને હેલ્ધી એવી ડિલિશિયસ પાલક મકાઈ ચીઝી સેન્ડવિચ. આઈ હોપ કે તમને મારી આ રેસિપી પસંદ આવી હશે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, હેલ્ધી રહો. જય જલારામ.